કુખ્યાત બુટલેગર પિન્ટુ જયસ્વાલ ન માત્ર બેઠો ભાજપના મંચ પર, બલકે ગોરધન ઝડફિયાએ ફૂલ આપીને કર્યું સન્માન પણ. છોટાઉદેપુરમાં ભાજપના ભરતી મેળામાં બનેલી આ ઘટનાને લઈ અને છેડાયો છે વિવાદ. વાત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના કુખ્યાત બુટલેગર પિન્ટુ જયસ્વાલે પોતાની જમીન વેચી છે ભાજપને. ભાજપે આ જમીન પર બનાવ્યું છે પોતાનું કાર્યાલય. ગઈકાલે છોટાઉદેપુરમાં ભાજપમાં ભરતી મેળાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પહોંચ્યો હતો બુટલેગર પિન્ટુ જયસ્વાલ. અહીં ગોરધન ઝડફિયાએ જમીન વેચવા બદલ પિન્ટુનો આભાર માન્યો. આ ઘટનાને લઈ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા. કોંગ્રેસે કહ્યું કે જે શખ્સ પર ગુજરાતમાં દારૂના 8 કેસ નોંધાઈ ચૂક્યા છે, તેના પર પોલીસે સકંજો કસ્યા બાદ જો તે બુટલેગર પોતાની જમીન ભાજપને કાર્યાલય માટે વેચે તો આ ઘટના શંકા ઉપજાવે છે. જવાબમાં છોટાઉદેપુર ભાજપ પ્રભારી રમેશભાઈ ઉકાણીએ લૂલો બચાવ કર્યો કે બુટલેગર પિન્ટુ જયસ્વાલ અજાણતા મંચ પર આવી ગયો. કોઈ જાણકારીથી બુટલેગરને કોઈ સમાવવામાં આવ્યો નથી કે સ્વાગત કરવામાં આવ્યું નથી, પણ એક કોંગ્રેસના અન્ય કાર્યકર્તાઓનો પાર્ટીમાં જોઇનિંગનો કાર્યક્રમ હતો, જેમાં કાર્યક્રમના કાર્યકરો તો ઘણા બધાનો વેલકમ થઈ ગયા. પછી એમને કોઈ કંઈ મોકલા તે કંઈક ચૂકથી ઉપર આવી ગયા હશે, પણ એમનું કોઈ એમને જોઇનિંગ કરવામાં આવ્યા નથી કે પાર્ટીમાં સમાવવામાં આવ્યા.